स्वागत છે ને હું છું જૈન જેના કે મહત્વના સમાચાર પર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા તોરણિયા ગામ પાસે કન્વીનર હાર્દિક પટેલ ને સમર્થન આપવા તથા તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે તેના માટે રામધૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજના લોકો આગેવાનો કાર્યકર્તાઓ પુત્રધારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે છેલ્લા 15 દિવસથી એટલે કે તારીખ 25 ઓગસ્ટથી પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ પોતાના ઘરે ઉપવાસ આંદોલન પર બેઠા હતા જેના 15 દિવસથી આંદોલન કરતા હાર્દિક પટેલની તબિયત લથડી અને તાત્કાલિક દવાખાનામાં એડમિટ કરવા પડ્યા હતા પાટીદાર સમાજને નામત તેમજ ખેડૂતોના દેવા માફ કરવા તથા અન્ય માંગોને લઈને લડત લડી રહ્યા છે ત્યારે ધોરાજી તાલુકાના તોરણિયા ગામે લેવા પટેલ સમાજને હાર્દિક પટેલના સમર્થનમાં સરકારને જગાડવા માટે રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તોરણિયા તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા પાટીદાર સમાજના લોકો આગેવાનો કાર્યકર્તાઓ હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધોરાજી તાલુકાનું તોરણિયા ગામ છે ત્યાં આજે હાર્દિક પટેલ જે અમારો હીરો અને અમારા સમાજ માટે જે 3-3 વર્ષથી આ લડતો હતો અને અત્યારે જે 14 દિવસથી આ જે ઉપવાસ અમારા પાટીદાર સમાજને આરક્ષણ મળે અને ખેડૂતોનો દેવું માફ થાય અને અલ્પેશ કથિરિયાની રિહાઈ થાય તેના માટે જો લડતો હોય અને અત્યારે જો તે હોસ્પિટલની અંદર હોય તો અત્યારે અમે તોરણિયાની અંદર સમસ્ત પાટીદાર સમાજે એક રામધૂનનો કાર્યક્રમ કર્યો છે તેનું સ્વાસ્થ્ય સારું રહે અને તે આગળ જતા પણ સરકારની સામે એક ઝઝૂમે અને લડી શકે એના માટે આ કાર્યક્રમ અહીંયા કર્યો છે અને સમસ્ત તોરણિયા ગામ અહીંયા ઉપસ્થિત રહ્યું છે અને હાર્દિક પટેલની સાથે છે જ્યારે જ્યારે હાર્દિક પટેલને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે તોરણિયા ગામ વતી અમે એને સાથે છીએ કેમેરામેન અલ્પેશ ત્રિવેદી સાથે અતુલભાઈ લશ્કરી એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી અમેરિકાની વસ્તુ મળી ગઈ છે જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમના ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પાસેથી એક પત્રની આશા હતી અને આ પત્ર આખરે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને મળી ગયો છે વિદેશ વિભાગના એક અધિકારીઓ આ અંગે પુષ્ટિ કરીને કહ્યું છે કે પોમ્પિયો પાસે આ પત્ર છે જો કે હજુ તત્કાળ સ્પષ્ટ થયું નથી કે આ પત્ર ટ્રમ્પને અપાયો છે કે નહીં કિમનું હાલનું નિવેદન ખૂબ જ સકારાત્મક હતું ટ્રમ્પ પોમ્પિયો શુક્રવારે ભારત પરત ફર્યા હતા ટ્રમ્પ શુક્રવારે મોન્ટેના અને ડકોટામાં હતા મોડેથી વ્હાઇટ હાઉસ પાછા ફર્યા હતા ટ્રમ્પે જણાવ્યું છે કે કિમનું હાલનું નિવેદન ખૂબ જ સકારાત્મક હતું કે તેઓ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ઉત્તર કોરિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માંગે છે અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે કોરિયાએ પ્રાયદ્વીપના પરમાણુ નિરસ્ત્રીકરણના સંધિ પૂરી કરવાનો સંકલ્પ લીધો હતો જે વાતનો સંકેત છે કે અનેક સપ્તાહોના વિઘ્નો બાદ પણ વાતચીતની શક્યતા બની છે ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું છે કે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં અટલ ભરોસો વ્યક્ત કર્યો છે આભાર ચેરમેન કિમ આપણે એક સાથે મળીને તને પૂરું કરીશું ટ્રમ્પની આ ટ્વીટ એવા સમયમાં આવી છે જેના થોડા કલાક પહેલા જ કિમે સેઓલના ખાસ દૂત સાથે વાર્તામાં પરમાણુ નિરસ્ત્રીકરણના લક્ષ્યને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જોઈન ઇન સાથે 18-20 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કોરિયામાં થનારી શિખર વાર્તાને ધ્યાનમાં રાખીને આ મુલાકાત થઈ કેસીએનએ દ્વારા કિમના હવાલે કહેવાયું છે કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાએ કોરિયાઈ પ્રાયદ્વીપના નિરસ્ત્રીકરણના લક્ષ્યને હાંસલ કરવાના પ્રયત્નો આગળ વધારવા જોઈએ અમેરિકી વિદેશ વિભાગે ગુરુવારે જાહેરાત કરી છે કે ઉત્તર કોરિયા માટે તેમના નવા નિયુક્ત થયેલા દૂત સ્ટીફન બિગન કિમના દેશ પર વાતચીત કરવા માટે આગામી સપ્તાહે દક્ષિણ કોરિયા ચીન અને જાપાન જશે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને પદયાત્રા સંઘની બેઠક યોજાઈ હતી જેમાં ભાદરવી મહામેળા પ્રસંગે દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા સંઘની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મંત્રી વિભાવરીબેન દવેએ મેળા પ્રસંગે સંઘો માટે કરવામાં આવતી તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી તેમણે કહ્યું છે કે પદયાત્રિકો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ વહીવટી તંત્ર ઉપરાંત સેવાભાવી કેમ્પો દ્વારા રસ્તાઓ પર અંબાજી મુકામે જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવે છે ભાદરવી મહામેળાને અનુલક્ષીને રસ્તા પાણી વીજળી આરોગ્ય લક્ષી સુરક્ષા પરિવહન રહેવા અને જમવા સ્વચ્છતા સરળતાથી માતાજીના સરસ દર્શનની વ્યવસ્થા સહિત તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવે છે તેવું મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ ન પડે તેની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે તેમણે જણાવ્યું છે કે ભાદરવી મહામેળો પ્લાસ્ટિક અને વ્યસન મુક્ત માહોલમાં ઉજવવાનો ગુજરાત સરકારનો સંકલ્પ છે તે અનુસાર મેળાની હર્ષભેર ઉજવણી કરીએ સ્વચ્છતા વિશે બોલતા તેમણે જણાવ્યું છે કે પદયાત્રિકો રસ્તાઓ ઉપર
અને અંબાજી ખાતે પાણી અને નાસ્તાના ખાલી પાઉચ અને પેકેટ્સ રસ્તામાં ગમે ત્યાં ફેંકી ન દે, સાથે રાખી તેનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ. મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું છે કે રસ્તા ઉપર 15 સ્થળોએ નહાવા તથા ટોયલેટ માટે મોબાઈલ ટોયલેટ બાથરૂમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે પદયાત્રા કરીને આવતા સંઘો અગાઉથી સુદ્રઢ આયોજન કરીએ તેમજ રસ્તાઓ ઉપર અને અંબાજી મુકામે સરસ સ્વચ્છતા જાળવવા સહયોગ આપે તે ખૂબ જ જરૂરી છે. અંબાજી મંદિરમાં દર્શન માટે પદયાત્રા કરીને આવતા યાત્રિકો માટે રેલીંગની અલગ વ્યવસ્થા હોય છે, આથી પદયાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઊભું રહેવું પડતું નથી. આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી બી એ શાહ, એસપી શ્રી પ્રદીપ સેજુલ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી કિરીટભાઈ, વહીવટદાર એસ જે ચાવડા, પદયાત્રા સંઘોના પ્રમુખ નવનીતભાઈ પટેલ તથા પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જે સંઘો અહીંયા આગળ દર્શનાર્થે આવે છે, સંઘો સાથે આવતા દિવસોની અંદર વિશિષ્ટ રીતે ભાદરવી પૂનમની આયોજન થાય એવું વિચારણા સાથેની આજે મિટિંગ રાખી છે. સ્વચ્છતા સાથે મા અંબાની ભક્તિ, મા દેશે આશીર્વાદની શક્તિ, આ ધ્યેય સાથે આ વખતે અંબાજીના દર્શને આવનાર લોકોને વિનંતી કરી છે અને એ બાબતની જે પણ જરૂરિયાત લાગશે કાર્યવાહી પણ કરી અને પ્લાસ્ટિક મુક્ત અંબાજી અને માના પાયે આવીએ અને માને સ્વચ્છ રાખીએ એવા ધ્યેય સાથેનું એક આયોજન છે. સાથે સાથે કોઈ વ્યસની વ્યક્તિ માં અંદર અંબાના દર્શને ન આવે એવા પણ પ્રયત્ન છે. એના માટે ગુટકા કે કોઈ પણ વ્યક્તિ આવું લઈને આવશે એમને પણ અટકાવવામાં આવશે. ગુજરાતભરમાંથી 1323 સંઘો અમારા ટ્રસ્ટમાં રજીસ્ટર થયા છે અને આ ભાદરવી પૂનમે 25-28 લાખ લોકો આવે એના આયોજન બાબતે આજે યાત્રાધામ વિકાસ મંત્રી વિભારીબેન દવે સાથે અને અધિકારીઓ સાથે જે મિટિંગ થઈ એમાં પ્લાસ્ટિક મુક્ત મેળો સાથે સાથે ભાવ નિયંત્રણ અંબાજીમાં રહે અને સ્વચ્છતા જળવાઈ રહે આ મુદ્દે કલેક્ટર સાહેબ અને મંત્રીશ્રીએ ખૂબ જ સારી અમને સહયોગ આપ્યો અને અમે પણ એમને એવો સહયોગ આપ્યો કે અમારી સાથે સેવા કેન્દ્રો જે છે એ રસ્તામાં પણ ગંદકી ન કરે એના માટે અમે એનજીઓ દ્વારા આખા ગુજરાતના રસ્તાઓ જે સેવા કેન્દ્રોના છે. ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી. અમરેલી નગરપાલિકાની સામાન્ય સભા મળી જેમાં વિવિધ પ્રકારની ચકાસણી બાબતે વિવાદ મામલે હોબાળો મચ્યો હતો ત્યારે કોંગ્રેસના અસંતુષ્ટ સદસ્યોનો અને ભાજપના સહકારથી સત્તા પર બિરાજમાન હોય જેના કારણે પાલિકાની સાધારણ સભામાં ઠરાવ પસાર થતા વિવાદ સર્જાયો હતો. સામાન્ય સભા મળી જેમાં વિવિધ પ્રકારની ચકાસણી બાબતે વિવાદ મામલે હોબાળો મચ્યો હતો ત્યારે કોંગ્રેસના અસંતુષ્ટ સદસ્યોનો અને ભાજપના સહકારથી સત્તા પર બિરાજમાન હોય જેના કારણે પાલિકાની સાધારણ સભામાં ઠરાવ પસાર થઈ રહ્યા હતા ત્યારે નગરપાલિકાના પ્રમુખ જયંતિ બગરાણવા, ચીફ ઓફિસર અરજી હુન પર કોંગ્રેસના સભ્યોએ ખુરશીઓ વડે હુમલો કરતા હોબાળો મચ્યો હતો. પાલિકાના સહિત કોંગ્રેસ સદસ્યોએ હોબાળો કરતા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસમાંથી બળવો કરીને સત્તા મેળવેલ જયંતિભાઈ રાણવા છે ત્યારે સાધારણ સભામાં હોબાળો થયા બાદ પ્રમુખ પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચીને જણાવ્યું કે કોંગ્રેસના કેટલાક સભ્યોએ તેમને જ્ઞાતિ વિરુદ્ધ ગાળો આપી ખુરશી વડે માર માર્યો હોવાની રજૂઆત કરી છે. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નાના ભાઈ શરદભાઈ ધાનાણી પોલીસ મથકે પહોંચી પાલિકા પ્રમુખને સમજાવવા કોશિશ કરી પણ કોંગ્રેસનો આંતરકલહ ત્યાં પણ સામે જોવા મળતો હતો. કોંગ્રેસને ઘણા વર્ષો બાદ નગરપાલિકામાં પૂર્ણ બહુમતી આવી હતી પરંતુ આંતરિક જૂથબંધી અને ઝઘડાના કારણે નગરપાલિકા સતત વિવાદમાં રહે છે. ઓફિશિયલી કોંગ્રેસીઓએ બળવાખોર કોંગ્રેસ ઉપર હુમલો કરતા રાજકીય ખળભળાટ મચ્યો છે. પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવાને વિપક્ષ નેતાના ભાઈ દ્વારા તેમને સમાધાન માટે મનાવવા પહોંચે ત્યારે ઉગ્ર રજૂઆત કરાઈ હતી પણ સમાધાન શક્ય થયું નહોતું અને અંતે ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય સભા બોલાવેલી હતી અને તેની અંદર મારા તમામ 24 સભ્યો બધા સાથે હતા અને વિરોધ પક્ષના 18 સભ્યો હાજર હોય તેઓએ મુદ્દાઓ અંદર ચર્ચાઓ કરી અને મેં એમને કીધું કે ભાઈ તમે જે કાંઈ તમારા જે કાંઈ મુદ્દાઓ વિશે હોય તે મને લેખિત આપો બરાબર. મૌખિકની ચર્ચાઓ તો કરી છતાં એને મૌખિકની મેં કીધું લેખિત આપવાનું અને તે બાબતમાં એને ન ગમ્યું અને તેણે મારી ઉપર ને ચીફ ઓફિસર ઉપર ને મારા સદસ્યશ્રી ઉપર અને કાયદેસરનો હુમલા કર્યા અને ખુરચીઓ મારી. હાલમાં કર્મચારીઓ મારા નગરપાલિકાના કર્મચારીઓ પણ આજે ચીફ ઓફિસરને મારવાથી
હડતાલ ઉપર ઉતરી ગયા છે અને હાલમાં હું અત્યારે પોલીસ સ્ટેશને હું ફરિયાદ નોંધાવવા અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ તરીકે હું આવ્યો છું. પ્રતાપ વાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. સાવરકુંડલા મુવા રોડ પર આવેલ બાલ મંદિર શોપિંગ સેન્ટરમાં બિનકાયદેસર દુકાનો પર કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ચેરિટી કમિશનર સાવરકુંડલાના મુવા રોડ પર આવેલ 19 દુકાનના ધાબામાંથી ગેરકાયદેસર 5 દુકાન કોઈપણની મંજૂરી લીધા વગર દુકાનો રિઝલ્ટ એન્ટરપ્રાઇઝને વેચવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ બાલ મંદિર શોપિંગ સેન્ટરમાં બિનકાયદેસર દુકાનો પર કાર્યવાહી કરવાનો આદેશ આપતા ચેરિટીના કમિશનર, તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ મણિભાઈ સ્મારક ટ્રસ્ટની છે. 19 દુકાનો આવેલી છે, ત્યારે ટ્રસ્ટ પર આ 19 દુકાનના ધાબામાંથી ગેરકાયદેસર 5 દુકાન કોઈપણની મંજૂરી લીધા વગર દુકાનો રિઝલ્ટ એન્ટરપ્રાઇઝને વેચવામાં આવી છે, જેમાં ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટની મિલીભગત હોય તેવું જાણવા મળ્યું છે. ત્યાર બાલ મંદિર શોપિંગમાં દુકાન ધરાવતા મયુરભાઈ વાઘેલા દ્વારા ચેરિટી કમિશનરનો સહારો લઈ રજૂઆત કરવા માટે ચેરિટી કમિશનર દ્વારા દુકાનોની કાર્યવાહી કરવાનો આદેશ ચીફ ઓફિસરને આપવામાં આવ્યો છે. ત્યારે અંતમાં કમિશનર દ્વારા ટ્રસ્ટીઓને રૂપિયા 5,000 દંડ આપવામાં આવ્યો હોવાનું હરેશભાઈ ખુમાણે જણાવ્યું છે. મણિભાઈ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટ મહુવા રોડ સાવરકુંડલામાં દુકાન નંબર 14 ધરાવું છું અને અમારા બિલ્ડિંગ ઉપર ગેરકાયદેસર રીતે મણિભાઈ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દુકાન બાંધકામ કરી ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી લીધા વગર કે નથી રજા ચીઠી લીધી કે નથી ચેરિટી કમિશનરમાં મંજૂરી માગી અને ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને વેચવાની પેરવી કરી અને ત્યારબાદ ઈ કર્યા પછી અમે અરજી કરી 21/10/2016 રોજ ચેરિટી કમિશનર સાહેબનો અને ત્યાંથી અમને સ્ટે મળી ગયો. સ્ટેનું પંચનામું થઈ ગયું, સ્ટે બજાવી દીધો, ટ્રસ્ટીઓને ખબર પડી ગઈ. છતાં મંજૂરી લેવાની તો દૂરની વાત રહી, બાંધકામ કમ્પ્લીટ કરી દુકાન માલિકને સોંપી અને કમ્પ્લીટ વેચી નાખવી અને એ પ્રમાણે આયોજન કરી નાખ્યું. ત્યારબાદ કેસ ચાલી જતાં ચુકાદો આવતા ચેરિટી કમિશનર સાહેબે આ સ્ટે કાયમી કર્યો, દુકાન પાડવાનો આદેશ આપ્યો નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને. એ બદલ અમે ચેરિટી કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર નિષ્પક્ષ ચુકાદો આપવા બદલ ફરીથી સાહેબનો આભાર. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક, ને બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ.
તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. અપલોડ કર્યા છે જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઓનલાઈન ગરબા શીખવવાના તેમના પ્રયાસોને સૌ કોઈ આવકારી રહ્યા છે. ગરબા નજીક આવી રહ્યા છે એવી જ રીતના બધા ક્લાસમાં પણ ઘણી પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. બધા ખેલૈયાઓ ખૂબ પ્રેક્ટિસ કરે છે નવરાત્રી માટે. તો મને થઈ કે ઘણા એવા લોકો હોય છે કે જે લોકો ક્લાસીસ નથી આવી શકતા, કે જે લોકોને ક્લાસીસ પણ આવતા શરમ આવતી હોય છે કે આટલા બધા લોકો સામે અમને નહીં આવડે સ્ટેપ તો શું, તો એ લોકો માટે મેં ગરબાના બેઝિક સ્ટેપનું ટ્યુટોરિયલ બનાવીને યુટ્યુબ પર અપલોડ કર્યો છે કે જે લોકો ઘરે બેઠા શીખી શકે, કે જે લોકો ક્લાસની ફીસ એફોર્ડ નથી કરી શકતા યા તો તેમને ઝીઝક આવતી હોય છે ક્લાસ પર જતા, તો તે લોકો ઘરે બેસીને ગમે ત્યારે તેમના અનુકૂળ સમયે પ્રેક્ટિસ કરી શકે છે. પ્રતિભાવ ઘણો સારો મળ્યો છે. ઘણા લોકો એવું ડિમાન્ડ કરતા હોય છે કે તમે મ્યુઝિક સાથે પણ વિડીયો બનાવીને અપલોડ કરો તો અમને પ્રેક્ટિસ કરવામાં વધુ ઇઝી રહે, તો હું એ પણ અપલોડ કરવાની છું મ્યુઝિક સાથે અને ઘણી આગળ જે એપિસોડ હજી આગળ પણ સિરીઝ છે તે પણ હું અપલોડ કરવાની છું. જૂનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ છે અને લઈને રાજકીય પક્ષોમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં ખેડૂત મતદાર તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જૂનાગઢ જિલ્લાના ભેસાણના માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે ચૂંટણી યોજાઈ જેને લઈને રાજકીય પક્ષોમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં ખેડૂત મતદાર તેમજ વેપારી મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા, જેમાં વેપારી વિભાગમાંથી કોંગ્રેસ પ્રેરિતના 4 સભ્યો બિનહરીફ થયા હતા, જેમાં ખેડૂત વિભાગમાંથી 8 બેઠક અને સંઘની 2 બેઠક માટે 3 ફોર્મ ભર્યા હતા, જેમાં કુલ મતદાન 315નું થયું છે, જેમાંથી બપોરના 2 કલાક સુધીમાં 290નું મતદાન થયું હતું, જેમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને હાલ ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન નડુભાઈ પુખિયાએ દાવો કર્યો હતો કે આ વખત પણ બહુમતી સાથે કોંગ્રેસની પેનલ આવશે. બરસોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. મહીસાગરના ખારોલના પાટીદારોએ હાર્દિકને સમર્થન આપ્યું હતું તથા પાટીદાર અનામત ખેડૂતોનો દેવા માફી જેવા મુદ્દાઓ લઈને વિરોધ પ્રદર્શન કરી પાટીદાર મહિલાઓ થાળી વેલણ બગાડી હાર્દિક પટેલના સમર્થનમાં જોડાઈ હતી. છેલ્લા 15 દિવસથી કેટલીક માંગણીઓને લઈને હાર્દિક પટેલ ઉપવાસ પર છે, જેને લઈને હાર્દિક પટેલના સમર્થનમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખારોલ ગામના પાટીદાર સમાજની મહિલાઓ તેમજ પુરુષોએ સાથે મળી કોઠંબાના માર્ગો પર જય સરદાર જય પાટીદારના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી થાળી વેલણ વગાડી ચાચલે સરકારનો વિરોધ દર્શાવ્યો હતો અને અનામત આપો ખેડૂતોનું દેવું માફ કરો જેવા અનેક મુદ્દાઓને લઈને હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી તેમજ હાર્દિક પટેલની તબિયતમાં સુધારો થાય તેવી પ્રાર્થના કરી હતી. હાર્દિકભાઈની તબિયત સારી થઈ જાય ને એમના સમર્થનમાં અમે પાટીદાર આખા ગુજરાત રાજ્યમાં આંદોલન કરીએ છીએ. હાર્દિકનો આજે શ્વાસ નથી લેવાતો, 15 દિવસથી ઉપવાસ પર છે, એમની કોઈને લાગણી નથી, કોઈને કોઈ નમતું જોખું સરકાર આપતી નથી, એટલે એમની તબિયત સારી થઈ જાય ને ખેડૂતોને દેવા માફ કરે સરકારશ્રીને. અમે એટલું કહીએ કે બધા આખા ગુજરાત રાજ્યના દેવા માફ કરે અને એમના જે જે મુદ્દા છે હાર્દિકભાઈના એ બધા મુદ્દાને અનુકરણમાં લઈને અમલમાં લે અને હાર્દિકભાઈની તબિયત સારી થઈ જાય અને અનામત અમને આપો પાટીદારને. 15 દિવસથી આજે ઉપવાસ પર છે અને તેમની તબિયત સતત દિવસે દિવસ બગડતી જાય છે, તે માટે સરકારશ્રી એની સામે કંઈ જોતા નથી અને પાટીદારો અનામત મળે તેમજ ખેડૂતોનું તમામ ખેડૂતોનું દેવું માફ થાય અને એલપી કચેરી પર લાગેલા ગુનાઓ બધા કેસો પાછા ખેંચવામાં આવે એવી સરકારશ્રીને અપીલ. ઇકબાલ શેખ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મહીસાગર. અગર સમાચારની વાત કરીએ તો વડોદરા મધ્ય સ્ટેલ ખુના ગુનામાં બચકાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના સીપી જેસીપી તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR ડામોનાઓએ ટીમને કાર્યરત કરી છે અને મેળવેલ ચોક્કસ હકીકતના આધારે ટીમ તપાસ કરતા વડોદરા શહેરનો વચગાળાનો જામીન ઉપર મુક્ત થઈને સમયસર વડોદરા મધ્ય જેલ ખાતે હાજર ન થતા ફરાર થયો હતો, જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે ગુનામાં નાસા ફરતા હોય અને મેળવેલ હકીકતના આધારે ગોધરી મેડિકલ કોલેજ પાસેથી આરોપીને પકડી પાડી આગળની તપાસ માટે ગોધરી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરાઈ છે. સપન ઉપાધ્યાય સાથે NS ગુજરાત ન્યૂઝ વડોદરા.
અમુક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ તેમજ કારીગરોને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ દર રવિવારે પોલીસ તેમને પ્રોટેક્શન આપે છે. જે રીતે આંજના ફાર્મના વેપારીઓ નવી હાલતમાં છે તે જોતા પોલીસે મદદરૂપ થાય તે માટે બીજા મોટા વેપારીઓના માર્ગદર્શન હેઠળ આંજના ફાર્મ એમ્બ્રોઇડરી એસોસિએશનની રચના કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ વેપારી પર આવે મુશ્કેલી આવે તો બધા સાથે મળી ઘટનાનું નિરાકરણ થઈ શકે. ત્યારે અત્યાર સુધી જે વેપારીઓ અલગ અલગ યુનિટ ચલાવતા હતા, જેને લીધે આજ રોજ વિશાળ જનસંખ્યા સાથે આ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી. આજે અમે બધા આયા એમ્બ્રોઇડરી વેપારી એસોસિએશન બનાવવા માટે, અમારો સંગઠન ઊભો કરવા માટે આવ્યા છે. અમારે માર્કેટમાં ગમે એ તકલીફ આવે યા બીજો કોઈ, બધી જગ્યાએ એસોસિએશન પોતપોતાના બનેલા છે. હજી સુધી તક અમારે એમ્બ્રોઇડરીનું એસોસિએશન નહોતું, હવે આજે અમે બધા એમ્બ્રોઇડરીનું એસોસિએશન બનાવવા આવ્યા છે. એના માટે અમારે સીપી સાહેબ જોડે વાત થઈ ગઈ છે. સલાબતપુરામાં વિજય ચૌધરીજી સાહેબ વાત થઈ ગઈ છે. વિજયજી ચૌધરી સાહેબ સાથે એણે એમ કીધું છે કે જે અસામાજિક તત્વ જે કારીગરોને રોકે છે, તોડફોડ કરે છે, એને ઝડપ કરાય અને એને એવો કોઈ અસામાજિક તત્વ કોઈ મેસેજ આજે મોકલે તો એને જેલમાં પૂરી દેવાય. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.